જયશ્રી કૃષ્ણ બાળ મિત્રો, મજા કરો છો ને? હા બાળ મિત્રો, આજે આપણે શું શીખવાના છે? વિષય કલોલ, અને પાઠ કયો છે? જુઓ, સોય, સંચો અને શાબો. તો બાળકો, તમે આ વાર્તા સાંભળીને બિલાડીની, હા બિલાડી ક્યાં જાય છે બોલો? બરાબર, બિલાડી દિલ્હી જાય છે. હવે દિલ્હી તો કેટલું દૂર છે, છે ને? તો દિલ્હી જવા માટે એ કઈ કઈ તૈયારી કરે છે? વાર્તામાં સાંભળ્યું? હા વાર્તામાં જોયું પણ છે, વાંચ્યું પણ છે. તમે વાંચ્યું ને? તો બિલ્લીને જે જે મદદ કરે છે તેના વિશે તમે માહિતી પણ મેળવી છે. કઈ કઈ માહિતી મેળવી છે અને કોણ કોણ મદદ કરે છે બધું જાણ્યું છે ને? બરાબર છે. તો એના પરથી આપણે એક પ્રવૃત્તિ કરવાના છે, અને તે પણ રમત સાથે. શેની સાથે? રમત સાથે. તો તમે તૈયાર રહેજો, આપણે રમત શરૂ કરીએ છીએ. બરાબર છે. જો બાળકો, અહીં શું કરવાનું છે સાંભળો, અને ખોટું હોય તો નાક પકડો. એટલે આ વાક્યો ખોટા હોય તો નાક પકડવાનું છે, અને સાચું હોય તો કાન પકડો. અને સાચા હોય આ વાક્યો તો આપણે કાન પકડવાનું છે. તો આ એક્ટિવિટી આપણે કરવાની છે. જુઓ, પહેલું વાક્ય, સુથારે ખુરશી સીવી દીધી. હવે સુથાર શું કરે છે બાળકો? બાણા, ખુરશી એ બધું બનાવે છે. અહીં શું લખ્યું છે? સીવી દીધી. તો આ વાક્ય કેવું કહેવાય બોલો? ખોટું. તો અહીં આપણે શું કરવાનું છે? હા નાક પકડવાનું. તો ચાલો નાક પકડો. હવે બીજું, દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. હવે બિલ્લી માસીને કપાસ કોણ આપે છે બાળકો? દરજી આપે છે. દરજી શું કરે? હા કપડાં સીવે. તો બિલ્લી માસીને કપાસ કોણ આપે છે બાળકો? તો અહીં શું કરવાનું છે આપણે? આ વાક્ય ખોટું છે. તો અહીં આપણે શું કરવાનું? હા બરાબર છે, નાક પકડવાનું. ત્રીજું, વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. હવે વણકર શું કરે છે ખબર છે ને તમને? આગળ શીખી ગયા છો, કાપડ વણે છે. તો આ વાક્ય સાચું છે. તો આપણે અહીં શું કરવાનું છે? કાન પકડવાના. ચોથું, મોચીભાઈ ચંપલ સીવી આપે. મોચીભાઈ શું કરે છે ખબર છે ને? બરાબર છે. તો અહીં આપણે શું કરવાનું છે? કાન પકડવાનું. મોચીભાઈ ચંપલ બનાવે છે અને સીવે પણ છે. પાંચમું, કુંભારે બિલ્લીને ડડો આપ્યો. હવે કુંભાર બિલ્લીને ડડો આપે છે. શું આપે છે બાળકો? ઘડો. તો આ વાક્ય બરાબર છે, ખોટું છે. તો અહીં આપણે નાક પકડવાનું. પિંજારો માટી ગૂંડીને માટલા બનાવે. હવે પિંજારો શું કરે છે ખબર છે ને તમને? તો માટી ગૂંડીને માટલા કોણ બનાવે ખબર છે? હા કુંભારભાઈ. તો આ વાક્ય ખોટું થશે. તો અહીં આપણે શું કરવાનું? હા બધા તો કરી જ દે છે, બરાબર છે. સાતમું, ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. ધોબી શું કરે છે બાળકો? કપડાં ધોવે છે અને ઇસ્ત્રી પણ કરે છે. તો આ વાક્ય સાચું છે. તો અહીં શું કરવાનું? કાન પકડવાના. આઠમું, બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. તમે જોયું ને વાર્તા સાંભળીને? તો બિલ્લી ગાડી સાથે કૂતરાને જોડે છે ને? હા આ વાક્ય ખોટું છે. કોને જોડે છે?
ડેરકા ભાઈને, તો આ વાક્ય ખોટું. તો અહીં શું કરવાનું આપણે? બરાબર છે, નાક પકડવાનું. નવમું, કુંભાર માટીના વાસણ બનાવે. માટીના વાસણ કોણ બનાવે છે? કુંભારભાઈ. તો આ વાક્ય સાચું છે. બરાબર છે, કાન પકડવાના છે આપણે. દસમું, બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. બિલ્લીબાઈ ક્યાં જાય છે? દિલ્હી જાય છે. તો આ વાક્ય સાચું છે. અહીં આપણે શું કરવાનું? કાન પકડવાના. બરાબર છે, તમને બધાને આવડી ગયું. તો હવે તમારે તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરવાની છે. બાળકો, જુઓ આપણે શું કરવાના છે. જુઓ, બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો. બિલ્લી માસી આ બધા પાસે જાય છે અને એને આ વાક્યો કોણ કહે છે તેનું નામ આપણે ત્યાં લખવાનું છે. ચલો જોઈએ પહેલું વાક્ય. લો આ સિવાય કહ્યું તમારું ફ્રોક. તો આ વાક્ય કોણ બોલશે? ફ્રોક કોણ સીવી આપે છે? બોલો બાળકો, વાર્તામાં જોયું ને? હા, દરજીભાઈ. તો અહીં શું આવશે? દરજીભાઈ. હવે જુઓ બીજું વાક્ય. લાવો 5 રૂપિયા. લો આ તમારો ઘડો. શું છે? ઘડો. તો ઘડો કોણ બનાવે છે બાળકો? માટીમાંથી ઘડો કોણ બનાવશે? હા, કુંભારભાઈ. કુંભારભાઈ. હવે બાળકો, કુંભારભાઈ માટીમાંથી બીજું શું શું બનાવશે? હા, માટીના કુંડા, માટીમાંથી માટલા, નાના નાના ડીવા બનાવે છે ને? હા. ત્રીજું વાક્ય, આ ચમકતા ચંપલ લઈ લો. હવે અહીં કઈ વસ્તુ છે? ચંપલ. તો બાળકો, બિલ્લી માસી ચંપલ કોની પાસેથી લે છે? કોને બનાવવા આપે છે? યાદ આવ્યું ને? હા, તમે પણ ચંપલ લેવા જાઓ છો ને? હા, જ્યારે તમારી ચંપલ તૂટી જાય તો તમે કોની પાસે સીવડાવવા જાઓ છો? બરાબર છે. તો અહીં આવશે મોચીભાઈ. આગળ, આ લો તમારું ઇસ્ત્રી ટાઈ ફ્રોક. હવે ફ્રોક તો છે, પણ કેવું છે ઇસ્ત્રી ટાઈ? તો બાળકો, બિલ્લી માસી ઇસ્ત્રી કરાવવા કોની પાસે જાય છે? ખબર છે ને? હા, તમારા મમ્મી પણ ઇસ્ત્રી કરાવવા કપડા કોને આપે છે? ધોબીભાઈને. બરાબર ને? તો અહીં શું આવશે? ધોબીભાઈ. પીંજાઈ ગયો કપાસ, લો આ ધોરો ધોરો ઢગલો. કપાસ એ કેવા કલરનો હોય છે? સફેદ. તો બાળકો, કપાસ કોણ પીંજી આપે છે? દિલ્હીવાસીને. હા, પીંજારો. તો અહીં શું આવશે? પીંજારો. બાળકો, કપાસ બિલ્લી માસીને કોણ આપે છે? ખેડૂત. અને ખેડૂત પાસેથી કપાસ લઈને એ પીંજારા પાસે શું કરાવવા જાય છે? રૂપી જવા. બરાબર છે. હવે જુઓ, ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે. હા, હવે બિલ્લી માસી દિલ્હી જવા માટે ગાડી બનાવે છે. શું બનાવે છે? ગાડી. અને તે પણ કેવી? લાકડાની. તો બાળકો, લાકડાની બધી વસ્તુઓ કોણ બનાવે છે? ખબર છે તમને? હા, સુથારભાઈ.
આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે તો કપાસ છે અને ક્યાંથી કાઢ્યો છે ખેતરમાંથી તો બાળકો ખેતરમાંથી કપાસ બિલ્લી માસીને કોણ કાઢી આપે છે હા ખેડૂત ભાઈ તો અહીં શું આવશે બાળકો ખેડૂત ભાઈ તો બાળ મિત્રો તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવી ગયો ને તો તમારે આ જે જવાબ છે તે ઝોપડીમાં લખવાના છે બરાબર છે બાળ મિત્રો તમે આ પાઠમાં ઘણા બધા વ્યવસાયકારો વિશે જાણી લીધું ને હા તો બાળકો તમને ખબર છે હમણાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો આવા સમયે આ જે બધા વ્યવસાયકારો છે એ લોકોને કામ કરવામાં કેટલી તકલીફ પડે છે ખબર પડે છે ને હા એ લોકો આ કામ કરીને શું કરે છે પોતાનો કમાણી કરે છે તો એ જે કામ એ લોકોથી નથી થતું હમણાં તો કમાણી ક્યાંથી થશે પૈસા ક્યાંથી લાવશે તો બાળકો આપણી સરકાર શું કરે છે ખબર છે આવા જે નાના નાના કામો કરતા હોય તેવા લોકોને મદદ કરે છે શું કામ કારણ કે હમણાં આ સમયમાં એ લોકોથી કામ નથી થઈ શકતું તો એ લોકોનું ખાણી પીણી માટે અને જીવવા માટે પૈસા ક્યાંથી લાવે તો એ પૈસાની સગવડ આપણી સરકાર એ લોકોને પૂરી પાડે છે અને બાળકો વ્યવસાયકારોની મદદ કરવી જોઈએ તો આ પાઠમાં તમે ઘણા વ્યવસાયકારો વિશે જાણી લીધું તો બાળ મિત્રો હવે તમારે આ બધા વ્યવસાયકારો શું કરે છે ક્યાં કયું કામ કરે છે અને શું બનાવે છે એ બધી વિગતો નોંધ કરવાની છે તો આપણે હવે ફરી મળીશું બાય